અડાજણના ગુજરાત ગેસ સર્કલ પાસે આવેલા શાંકુતલ એપાર્ટમેન્ટમાં રાંદેર પોલીસે બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું. આ કેસમાં રાંદેર પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કોલ સેન્ટર માટેનું બોગસ સોફ્ટવેર બનાવનાર સોફ્ટવેર એન્જિનિયરની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાંદેર પોલીસે બાતમી આધારે અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે શાંકુતલ કોમ્પ્લેક્સમાં આવેલા દુકાનમાં રેડ કરી હતી. ચોક બજાર મદારીવાડનો કાદર રૂપે ગુડુ મુનાવર સૈયદ ગ્લોબલ ટેકનોલોજીના નામે ઓનલાઈન ડેટા એન્ટ્રીના કામની આડમાં બોગસ કોલ સેન્ટર ચલાવતો હતો. પોલીસે કાદીરમ ત્યાં કામ કરતા 5 લોકોને ઝડપી પણ લીધા. તો ટોળકી ક્વિક માર્કેટ પ્લેસમાં પૈસા ભરી નોકરી માટે અપ્લાય કરનારા વ્યક્તિઓના નંબર અને ઇમેલ આઈડી મેળવી હતી અને પોતાની ગ્લોબલ એક્સપર્ટ ટેકનોલોજીની લિંક નોકરી વાંચકોને મોકલી ડેટા એન્ટ્રી અને ફોર્મ ફ્રી અપનું કામ આપી 90% કરતાં વધુ એક્યુરસી આવે 2000 રૂપિયા મળશે અને 85% કરતાં ઓછી એક્યુરસીના સંજોગોમાં 5500 રૂપિયા પેનલ્ટી ડિમાન્ડ કરતા હતા. આ ટોળકીએ સોફ્ટવેર જ એવું બનાવ્યું હતું કે ફોર્મ કે ડેટા એન્ટ્રીના ડેટામાં પણ 90% કરતાં ઓછી એક્યુરસી આવતી ન હતી. આ પ્રકરણમાં રાંદેર પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. રાંદેર પોલીસે આ પ્રકારનું ડેટા એન્ટ્રી સોફ્ટવેર બનાવનાર એન્જિનિયર શુભમસિંહ દુલશનસિંહ ચૌહાણની પણ ધરપકડ કરી છે. શુભમ સોફ્ટવેર એન્જિનિયર છે અને આ ટોળકીને 65,000 રૂપિયામાં સોફ્ટવેર ડેવલપ કરી આપતો હતો. તો પોલીસે શુભમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને પોલીસે શુભમના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. અસર કુર્સી સાથે અસર છે.